જય માતાજી મિત્રો, જય જવાન, જય કિસાન. તો આજે આપણે જે સોયાબીનવાળું ખેતર હતું આપણું, ત્યાં કટર રાખી નાખ્યું અને ખેતર ખાલી થયું, પછી એમાં રોટાવેટર રાખી નાખ્યું. તો આજે આ ટ્રેક્ટર આપણે ત્યાં જુવાર વાવવા આવ્યું છે એ ખેતરમાં, અને ઓટોમેટિક ઓરણી છે અને એનાથી જુવાર વાવવાની છે. તો આજે આ ખેતરમાં જુવાર વાવવાની છે અને એમાં પાણી પણ પાવાનું છે, પાછળ ખેતર પણ બાંધવાનું છે. તો ઘણું બધી કામ છે આજે. આવી રીતના મેં શરૂઆત કરી. રોટાવેટર બહુ વધારે ઊંડું બેહાડી દીધું હતું, એટલે કે એકદમ પ્રાણ થઈ ગયો. એને લીધે થોડાક પારા કેવરાવવામાં ટ્રેક્ટરને કેવરાવે છે, કારણ કે પ્રાણ વધારે હોય ખેતરમાં તો પારા બહુ જાડા થાય છે. અને થોડુંક ખેતર નીચેથી લીલું પણ છે, તો જો આ દાંતા છે એમાં ગારો છૂટી જાય દાંતામાં, એટલે આવી રીતના ટ્રેક્ટર બંધ કરી અને દાંતા સાફ કરે છે, કારણ કે દાંતામાં પીંડ વરી જાય, થોડુંક લીલું કેવરાવે છે. એટલે આવી રીતના દાંતાને સાફ કરવા પડે હેડે રોકીને ટ્રેક્ટર. અને બમ્પરમાં પણ ક્યાંક ક્યાંક ગારાની પીંડ વરી જાય તો એને પણ સાફ કરવું પડે. પછી થોડુંક જે સોયાબીન હતું એના જે સોળ રહી ગયા હતા, એટલે એનો ડૂસો પણ વરી જાય છે દાંતામાં, એ થોડોક પ્રશ્ન છે એવો. પણ ટ્રેક્ટર છે એટલે હાલી તો જાય, દાંતા સાફ કરી નાખ્યા હોય તો વ્યવસ્થિત દાંતો બેસે અને પારો પણ વ્યવસ્થિત થાય. બમ્પરને સાફ કરી નાખીએ એટલે હવે બસ આપણે થોડુંક રહ્યું વવાઈ જવા આવ્યું. બે વીઘા જે ખેતર છે આપણું, એટલે બે વીઘા જ છે અહીંયા. તો આપણે જુવાર વાવવાનું કામ બસ પૂરું થવા આવ્યું, થોડું ઘણું ખેતર રહ્યું છે વાવવાનું બરાબર. તો આવી રીતના આપણે જુવાર પણ મિક્સ કરી છે ખાતર સાથે, 5 કિલો જુવાર અને 5 કિલો DAP મિક્સ કરીને વાવ્યું હતું બરાબર ઓળણીમાં. અને બસ હવે આપણે હેડામેર જે કહીએ એ દેવા જવાની છે છેલ્લે, કારણ કે એમાં ખેતરમાં વાવેતર થઈ ગયું પૂરું. છેલ્લે જે રહી હેડામેર ગઈ અમે, તો આ હેડામેર એ પૂરી થઈ ગઈ, જુવાર વાવવાનું કામ પૂરું આપણું. તો આપણે જે નીક કરવાની હોય એના માટે એક જુગાડ લગાડ્યો કે જે ટ્રેક્ટરની રાપ હાલતી હોય પાછળ એના દાઢા હોય એમાં એક પતરું છોટાડી દીધું નટબોલ કરીને. તો આવી રીતના નીક કરવામાં સરળતા રહી અને ગાય ઘા નીક થઈ જાય આપણે. અને જે આપણું જુવારનું જે પડું હતું વાવવાનું 2 વીઘા, તો એમાં જ આ નીક નાખવાનું કામ હાલે. નીક થઈ ગઈ બરાબર, આપણે એ કામ પણ પૈતું.